હવે શું કરવું? જો અસુરોના હાથમાં પાછી ત્રિલોકી જતી રહે તો એની જ દશા, ત્રિલોકીમાં રહેતા સંત મહાત્માઓને દુઃખ જ ભોગવવાનું, ભગવાનના ભક્તોને તો દુઃખ જ ભોગવવાનું. પરીક્ષિત, અંતે પાછા ઇન્દ્ર મહારાજ ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરે, પ્રભુ હવે શું કરવું? ભગવાન કહે છે કે જાઓ, તમારા સુખને માટે બીજો કંઈક ઉપાય ગોતીશ. કોઈ પણ પ્રકારે તમે જો સુખી થતા હોવ તો. સરસ મજાનું ચરિત્ર આવે છે ભક્તજનો. એક દિવસ વહેલું આવ્યું, જો કાલે આવ્યું હોત ને તો વામનજીનું ચરિત્ર, વામનજીનો જન્મ કાલે છે, બે ભેગું થત. પણ સમજો ને, આજે વામનજીનું ચરિત્ર છે ને આજે જન્મ થશે. આપણે કાલે આરતીનું દર્શન કરીશું બપોરે 12 વાગે. કાલે વામન દ્વાદશી છે ભક્તો, યાદ રાખજો, કાલે વામન દ્વાદશી છે. આજે એકાદશીનો ઉપવાસ છે, કાલે 12 વાગ્યા સુધી ઉપવાસ કરવાનો છે. 12 વાગ્યા પછી આપણે ફરાહળનો જે પારણા કરવાના છે, કારણ કે વામન દ્વાદશી છે. કાલે 12 વાગે વામનજી ભગવાનની આરતી થશે. 11 વાગે, 10:45 થી 11 ના ગાળામાં અહીંયા કથામાં ભગવાન રામચંદ્રજીનો જન્મ થશે અને એની આરતી થશે. સાંજે, કાલે સાંજે ભગવાન લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો જન્મ થશે. આપણે એને ધામધૂમીથી ઉજવશું. બપોરે 12 વાગે વામન દ્વાદશી છે, હરિકૃષ્ણ મહારાજને ભગવાન વામન બનાવવામાં આવશે. પરીક્ષિત, ઇન્દ્ર જ્યારે ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરે છે, પ્રભુ કંઈક દયા કરો, ભગવાન કહે છે જાઓ, કંઈક ઉપાય ગોતું છું. ભગવાનને વિચાર થયો છે, ફરી જન્મ ધારણ કરીને આવવું પડશે, શું કરવું? માં અદિતિને યાદ કર્યા છે. દેવ માતા અદિતિ અને દૈત્યોની માતા દિતિ, જ્યાં દેવ માતા અદિતિને યાદ કર્યા ને ત્યાં દેવોની માતા અદિતિને એક વિચાર થયો છે, હો અમારા રાજ્ય જતું રહ્યું, અમારા દીકરાઓનું રાજ્ય અસુરો લઈ ગયા. કશ્યપ મુનિ પાસે જઈને વંદન કરે છે, પ્રભુ. કશ્યપ મુનિને 2 પત્નીઓ હતી, એક દિતિ અને એક અદિતિ. દિતિના દૈત્યો થયા અને અદિતિના દેવો થયા. કશ્યપ મુનિ પાસે જઈને અદિતિ પ્રાર્થના કરે છે, પ્રભુ બોલો દેવી, શું છે? પ્રભુ તમને ખ્યાલ છે કે અસુરોનું રાજ્ય, દેવોનું રાજ્ય અસુરોના હાથમાં જતું રહ્યું છે, હવે જો કંઈક દયા કરો, એવી દયા કરો, બોલો શું છે? પ્રભુ તમારી પાસે દીતીએ તો ઘણીવાર માંગણી કરી, તમે દીતીને ઘણીવાર વ્રત આપ્યું, પણ મને એકાદું વ્રત એવું આપો કે મારી કુખે દેવ જેવો દીકરો જન્મ થાય અને એ દીકરા થકી પાછી સારી ત્રિલોકી દેવોને મળે. કશ્યપ મુનિ કહે છે કે વ્રત સહેલું નથી, કરો તો જરૂર દીકરાનો જન્મ થાય, સ્વયં ભગવાન જન્મ ધારણ કરીને આવે, પણ સહેલું નથી. અદિતિ કહે છે કે પ્રભુ ચાહે જે કોઈ કરવું પડે એ હું કરવા તૈયાર છું, પણ મને વ્રત આપો. બોલો કયું વ્રત લેશો માં દેવી? શાસ્ત્રના વિધાન પ્રમાણે એ વખતે અદિતિને કશ્યપ મુનિએ પયોવ્રત આપ્યું છે, કેવળ દૂધપાન કરવાનું પયોવ્રત આપ્યું છે. એક સમય દૂધ લેવાનું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું. સવારની કથામાં આવ્યું હતું, દિતિને જે નિયમો બતાવ્યા હતા એ જ પ્રમાણે અદિતિને પણ નિયમો બતાવ્યા છે. સંધ્યા સમયે સુવાનું નહીં, પતિની સેવા કરવાની, ભગવાનને ધરાવીને જમવાનું, એક કરતા એક, એક કરતા એક નિયમો આપ્યા. ભગવાન સહાય કરે છે. શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, પયોવ્રત ધારણ કર્યું છે, આ સંસારના ભૌતિક સુખથી અદિતિના ઉદરમાં ગર્ભ રહ્યો છે.
સ્વયં પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે, બસ હવે તો મારે બીજો એક જન્મ ધારણ કરીને આવવું છે, સારી ત્રિલોકીને ફરી પાછા દેવના હાથમાં આપવી છે. શુકદેવજી મહારાજ કહે છે કે સ્વયં નારાયણે જન્મ ધારણ કરવાનો આજે વિચાર કર્યો છે, અદિતિ માના ઉદરમાં આવીને આજે પોસાઈ રહ્યા છે. સમય જતા 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 અદિતિ માનું ઉદર એટલું પ્રકાશિત થતું ગયું, કારણ કે નારાયણનો પ્રકાશ છે. નવ માસ થયા, કશ્યપ મુનિ અને અદિતિ માના એક સદભાવથી એની પ્રાર્થનાથી સ્વયં પુરુષોત્તમ નારાયણ વામન સ્વરૂપે જન્મ ધારણ કરીને પ્રગટ થયા છે. બોલો વામન ભગવાનની. સ્વયં પુરુષોત્તમ નારાયણે એક નાનું એવું સ્વરૂપ ધારણ કર્યું છે, બટુક સ્વરૂપ છે, વામન સ્વરૂપ છે. વિચાર કર્યો છે કે દેવતાઓની જમીન, દેવતાઓની સારી ત્રિલોકી એ દેવોને પાછી અપાવવી છે, અસુરોના હાથમાંથી ખેંચવી છે. વામન સ્વરૂપ ધારણ કર્યું. માં અદિતિએ સ્તુતિ કરી છે, કશ્યપ મુનિ પિતાજીએ સ્તુતિ કરી છે, અંતે વામન ભગવાને બંનેને સદબોધ આપ્યો છે. મા બાપને છોડી અંજતા રહ્યા છે. પરીક્ષિત, આ બાજુ પેલા પ્રહલાદજીના પૌત્ર બલિ મહારાજા પ્રહલાદજીના પૌત્ર હતા. પ્રહલાદજી જ્યારે ગાદી ઉપર બેઠા ત્યાર પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો, અને જ્યારે બલિ મહારાજનો જન્મ થયો એને ત્યાં એના દીકરાના દીકરાને ત્યાં, ત્યારે પ્રહલાદજીએ પોતાનું રાજ્ય છોડીને જંગલમાં જઈને તપ કર્યું છે, અને બલિ મહારાજના હાથમાં રાજ્ય ગાદી આવી છે. પછી એ બલિ મહારાજા અંતે તો અસુરના વંશમાં જન્મ થયેલા ને, ભલે પ્રહલાદજીના પૌત્ર હતા પણ પ્રહલાદજી પણ અસુરના વંશમાં જ હતા ને, અંતે તો હિરણ્યકશિપુના દીકરાને. આ પ્રહલાદજીના પૌત્ર એવા બલિ મહારાજના હાથમાં રાજ્ય આવ્યું છે. વિચાર કર્યો છે કે એક યજ્ઞનો પ્રારંભ કરવો, જે યજ્ઞનો પ્રારંભ કર્યા પછી એટલે માટે કરવો કે અસુરોના હાથમાં રાજ્ય અત્યારે તો છે, અત્યારે ત્રિલોકી અસુરોના હાથમાં છે, પણ એ ત્રિલોકીનું રાજ્ય અમારા હાથમાં કાયમ રહે એટલા માટે યજ્ઞ કરવો, અને એ યજ્ઞની અંદર કુલગુરુ અને અસુર ગુરુ શુક્રાચાર્યને આગેવાન તરીકે રાખવા, હોતા તરીકે રાખવા. દેવોના ગુરુ બૃહસ્પતિ છે, દાનવોના ગુરુ શુક્રાચાર્યજી છે. બલિ મહારાજાએ વિચાર કર્યો છે યજ્ઞ કરવો, પણ યજ્ઞની અંદર એક નિર્ણય કરેલો કે જે કોઈ બ્રાહ્મણ આવીને ભિક્ષા માગે ને, જે કોઈ ભિક્ષા માગે એ આપવા તૈયાર છે. એ આજે તો બ્રાહ્મણોને રાજી કરવા છે, બસ બ્રાહ્મણો રાજી થશે ને તો અમારું રાજ્ય કાયમ રહેશે. શુકદેવજી મહારાજે કહે છે પરીક્ષિત, યજ્ઞનો પ્રારંભ થયો છે. દેશ દેશથી સંતો પધાર્યા છે, ઋષિ મુનિઓ પધાર્યા છે, અનેક અસુરો પધાર્યા છે, કારણ કે એના સંબંધમાં પણ ઋષિ મુનિઓ તો હતા જ. ઋષિઓ પધાર્યા, દેશ દેશથી સંતો પધાર્યા, અનેક અસુરો પણ યજ્ઞની અંદર હાજર થયા, અને મુખ્ય યજમાન તરીકે બલિ મહારાજા બેઠા છે, શુક્રાચાર્યજી હોતા તરીકે બેઠા છે. કોઈ પણ બ્રાહ્મણ આવીને ભિક્ષામ દેહી કરે તો એને ભિક્ષા આપે છે. બોલો માગો, બલિ મહારાજના દ્વારમાં આવેલો બ્રાહ્મણ પાછો જાય ને તો બલિ બલિ ન કહેવાય. બલિ મહારાજની એક ટેક હતી કે મારા દ્વારે આવેલો બ્રાહ્મણ પાછો ન જવો જોઈએ. વામન ભગવાનને વિચાર થયો છે કે અત્યારે સમય છે, માગી લઉં, બરોબર સમય પાક્યો છે. નાનો એવું બટુક સ્વરૂપ ધારણ કર્યું છે, એક છત્ર હાથમાં લીધું છે, મસ્તક ઉપર છત્ર રાખ્યું છે, એક દંડ હાથમાં લીધો છે, બે ત્રણ ચાર માળા પહેરી છે, એકાદું કમંડળું ધારણ કર્યું છે. નાનું એવું બટુક સ્વરૂપ છે, નાનું બાળક જેમ રમતું 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 ચાલ્યું જાય
એમાં બલિ મહારાજના યજ્ઞના દ્વાર સુધી વામન ભગવાન પહોંચ્યા. ભિક્ષામ દેહી, બ્રાહ્મણ છે. પેલા દ્વારપાળો હતા, એને અંદર જઈને બલિ મહારાજાને સમાચાર આપ્યા, મહારાજ મહારાજ કી જય હો. બોલો શું છે દ્વારપાળ? કોઈક નાના એવા બટુક આવ્યા છે, બ્રાહ્મણ છે, ભિક્ષા માંગે છે. બ્રાહ્મણ છે? હા પ્રભુ, બ્રાહ્મણ છે. અને ભિક્ષામ દેહી આવું કહ્યું છે. બલિ મહારાજા ઉભા થઈ ગયા છે. બલિ મહારાજા દ્વાર સુધી પહોંચે ને, જોયું તો નાનું એવું સૌમ્ય બાળક, એટલું સુંદર બાળક છે, ત્રિલોકીમાં ન જોવા મળે એવું બાળક છે. પણ નાનું એવું બાળક છે, 4-5 વર્ષની ઉંમર છે. બટુક સ્વરૂપમાં બલિ મહારાજા પાસે ભિક્ષા માંગે છે. ભિક્ષામ દેહી, વિચાર કરો, આપણા દરેકના સુખને વાસ્તે ભગવાન ભિક્ષા માંગવા ગયા છે. એને ભિક્ષા માંગતા શરમ ના આવી, એને સ્ત્રીનું રૂપ લેતા શરમ ના આવી, એને કોઈ શરમ નથી. પોતાના ભક્તની રક્ષા થતી હોય તો અસુરની પાસે જઈને લાંબો હાથ કરીને એમ કહે છે કે ભિક્ષામ દેહી, બોલો શું ભિક્ષા લેશો? ભૂદેવ, આજે તમારે માટે સારું એ રાજ્ય છે, જે માગશો એ બલિ મહારાજ પાસે હશે એ મળશે. અને ત્રિલોકીમાં કઈ એવી વસ્તુ છે કે બલિ પાસે ન હોય? બોલો ભૂદેવ, શું જોઈએ છે? બટુક વેશમાં ભગવાન વામન કહે છે કે બલિ મહારાજ, હું તો સંતોષી બ્રાહ્મણ છું, મારે તો વધારે કઈ નથી જોતું. પણ જ્યાં તપ કરવા બેસો ને ત્યાં લોકો એમ કહે છે કે આ અમારી જમીન છે. જ્યાં તપ કરવા બેસો ને ત્યાં લોકો એમ કહે છે કે આ અમારી જમીન છે, અહીંથી ઊભા થઈ જાઓ. મને ક્યાંય શાંતિથી તપ કરવા દેતા નથી લોકો, અને મારી પાસે કંઈ છે નહીં, એટલે ખાલી મારે બેસીને ભજન થાય ને એટલી જગ્યા માગવા આવ્યો છું. બલિ મહારાજને થયું કે નાનું એવું બાળક છે, પણ વાચાળ લાગે છે. હશે બલિ મહારાજને ખ્યાલ ન રહ્યો કે આ કોણ છે. અને નાનું એવું બ્રાહ્મણ બચ્ચું ધ્યાન અને તપની વાત કરે છે, અને કેવળ 3 પગલા ભૂમિ. બ્રાહ્મણનો દીકરો 3 પગલા ભૂમિથી સંતોષ થઈ જાય કદિવસ ન બને. બોલો 3 પગલા ભૂમિમાં શું તમે માગી માગીને માગશો? 2-4-5 એકર જમીન માગી લો, બલિ પાસે ક્યાં ખોટ છે? ભગવાનની દયા છે. બલિ મહારાજા ભગવાનના ભક્ત હતા, અંતે તો પ્રહલાદજીના પૌત્ર હતા ને, ભગવાનના ભક્ત હતા. અસુરના વંશમાં જન્મ ધારણ કરીને આવ્યા, એટલે શું થયું? બાકી તો બલિ જેવો ભગવાનનો ભક્ત ન હોય કોઈ, જેને ત્યાં ભગવાન દ્વારપાળ પણ કરે, એનાથી મોટો ભગવાનનો ભક્ત કોણ હોય? પરીક્ષિત, એક સરસ મજાનો ભાગવતજીની અંદર શ્લોક લખ્યો છે, આમને સામને જે વાર્તાલાપ થયો છે ને એનો શ્લોક લખ્યો છે. સ્વસ્તિ સ્વાગતમ અર્થ્યહં વદ વિભો કિં દીયતામ મેદિનીમ કામાત્રા મમ વિક્રમત્રય પદમ દત્તં ગૃહીતમ મયા મા દેહિત્યુચનાર બ્રવિત ધરિરયમ પાત્રમ કિમસ્માત પરમ ચેત્યેવં બલિનાર્થિતા બલિનાર્થિના મદમુખે ધન્યોયમે કો બલિ. ભાગવતજીનો શ્લોક છે. સ્વસ્તિ સ્વાગતમ, સ્વાગત છે. કિમ દીયતમ મેદિનીમ, પેલા બરી મહારાજા કહે છે કે શું દઉં? મેદિની એટલે જમીન. કા માત્રા, કેટલી દઉં? મમ વિક્રમત્રય પ્રદમ, મારા 3 પગલા. દત્તમ, ગૃહિતમ મયા, દીધી, લીધી. જ્યાં એટલો હજી વાર્તાલાપ એટલો ચાલી જ રહ્યો છે, ત્યાં પેલા યજ્ઞના હોતા શુક્રાચાર્ય માપી ગયા. એને ખબર પડી કે આ 3 પગલા ભૂમિમાં બ્રાહ્મણનો દીકરો રાજી થઈ જાય
ન બને. લાગે છે બહુ વાચાળ, એની વાણી કોઈ બ્રાહ્મણના દીકરાની નથી, એની વાણી કોઈક અલૌકિક લાગે છે. આ બ્રાહ્મણ ન હોઈ શકે. અને જો બલિ આમને એમ દેવા મળશે ને તો હમણાં ત્રિલોકી આખી લઈ લેશે. ઓલો ત્રણ પગલામાં શુક્રાચાર્ય માપી ગયા. તુરંત શુક્રાચાર્યથી દૂરથી લાંબો હાથ કરીને કીધું, મા દેહી બલિ ધ્યાન રાખજે, ત્રણ પગલાની અંદર રાજી થાય એ બ્રાહ્મણનો દીકરો ન હોઈ શકે, આ વિષ્ણુ સ્વયં છે. બલિ મહારાજા કહે છે કે બ્રાહ્મણનો દીકરો હશે તો ત્રણ પગલાથી વધારે લેવાનો નથી, અને સ્વયં વિષ્ણુ આવીને જો વામન સ્વરૂપ ધારણ કરીને ઊભા હશે ને તો આનાથી મોટું પાત્ર કયું હોય કે હું દાન આપું. પાત્રમ કિમ અસ્માત પરમ, આનાથી બીજું કયું જગતની અંદર મોટું પાત્ર હશે, આનાથી કયો મોટો બ્રાહ્મણ હશે કે જે મારે ત્યાં બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને લાંબો હાથ કરીને એમ કહે કે ભિક્ષામ દેહી. પણ મારી પ્રતિજ્ઞા છે, મારે ત્યાં આવેલો બ્રાહ્મણ પાછો ન વળે. એક સેવકને કીધું છે, જાઓ પાણીની જારી લઈ આવો, સંકલ્પ કરાવવો છે, ત્રણ પગલા પૃથ્વીનો સંકલ્પ કરાવવો છે. એક સેવક પાણીની જારી લાવ્યો, આમ કેટલી જેવી હશે પાણીની જારી, એટલે સંકલ્પ કરાવવા માટે જ્યાં તૈયારી કરે છે ને ત્યાં શુક્રાચાર્યને હનેપાત ચડ્યો. શુક્રાચાર્યને એમ થયું કે આ હમણાં સંકલ્પ કરાવી દેશે અને આ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ નથી, આ નારાયણ છે, હમણાં બધું લઈ લેશે, મારી બધી મહેનત પાણીમાં ફરવાની છે. શુક્રાચાર્યએ પોતાની શક્તિથી, પોતાની એક દૈવી શક્તિથી નાનું એવું સ્વરૂપ લીધું છે, ભ્રમર સ્વરૂપ લીધું છે, નાની એવી માખીનું સ્વરૂપ લઈ અને પેલું નાળસું હતું ને નાળસામાં ઘરી ગયા. કારણ કે પાણી નીકળે તો સંકલ્પ થાય ને, પેલું પાણી એની જારી આમ ઊંધી કરે અને અંદરથી પાણી નીકળવું તો જોઈએ ને, નાળસામાં ઘરી ગયા. બલિ મહારાજને ખબર નહીં કે આ ગુરુજી અહીંયા નાળસામાં ઘરીને બેઠા છે, પણ ઓલો હામે ઊભો તો એને તો ખબર હોય કે નહીં. ભગવાનને એમ થયું કે આ શુક્રાચાર્ય વચ્ચે આવે છે, એને બરોબરનો હનેપાત ચડ્યો છે, એને એવો દંડ દઉં ને કે કોઈ દી મારું નામ ન લે. નીચે નજર કરીને ત્યાં એક હળકડી ભાળી, એટલી હળી ભાળી, બલિ કેમ પાણી નથી આવતું? પ્રભુ નથી આવતું જુઓ ને, અરે કેમ નથી આવતું? કઈક કચરો ભરાઈ ગયો લાગે છે, લાવો જોઈએ. સળી લઈને જે ખોદાવીને તે એ કાંઈક ફોડી નાખી બલિની, શુક્રાચાર્યની. શુક્રાચાર્ય વિચાર કરે છે કે એક તો ગઈને જો હવે નહીં નીકળું તો હમણાં બીજી જશે બારે. ત્યારથી આપણે ત્યાં કહેવત પડી ગઈ, કોઈક એક આખે કાણો હોય ને તો એમ કે આ શુક્રાચાર્ય છે, કારણ કે શુક્રાચાર્યને એક જ આંખ હતી. માફ કરજો, ભગવાનની ઈચ્છા એ કદાચ કોઈકને ન હોય, એ તો ભગવાનની દીધેલી કૃતિ છે. હું માનું છું કદાચ કોઈને હાથ ન હોય, પગ ન હોય, તો પોતાના પ્રારબ્ધ કર્મથી એ બધું છે. આપણે કોઈને શુક્રાચાર્ય નથી કેવો, આપણે કોઈને લંગડો નથી કેવો, આપણે કોઈને મૂંગો નથી કેવો, એ તો ઈશ્વરે દીધેલું છે. ક્યારેક એને આવે, ક્યારેક આપણને આવે, આપણે કોઈ કહેવાના અધિકારી નથી. પણ આપણે ત્યાં એવી કહેવત છે કે એને શુક્રાચાર્ય કહેવાય, શુક્રાચાર્ય, કારણ કે બીજાનું સારું ન દેખી શકે. બલિ મહારાજા આપતા હતા, આ આપણો સ્વભાવ બતાવ્યો છે. શુક્રાચાર્યનો સ્વભાવ છે ને એ આપણા સ્વભાવની સાથે સરખાવ્યો છે. આપણે દઈ તો ન શકીએ, પણ કોક દેતું હોય ને એ જોઈએ ન શકીએ. એક એક ટેવ છે આપણી, કોક દાન આપતું હોય ને તો આપણે જોઈએ ન શકીએ. એટલું બધું તારા બાપનું ક્યાં છે દેવા દેને, હું કરવા તું અમથેમ તો બળતરા કરે છે. પણ નહીં, એક એક વૃત્તિ છે અંતરની, બસ કોક દે કોક લે કોક અને બળતરા કોકને, શુક્રાચાર્ય જેવી સ્થિતિ આપણી. ભગવાને દીધેલું છે, ભગવાનને અર્થે વાપરો. કદાચ કોઈક દેતું હોય ને તો વચ્ચે તો કમસે કમ ન આવશો.
ઘણાક લોકોની એવી માન્યતા હોય છે, ઘણાક લોકો પાસે અમે સાધુ જઈને લાંબા હાથ કરીને કહે ને, ક્યારેક મંદિરમાં લખાવેલા 5,000 રૂપિયા હોય ને બાકી હોય ને એમ કહીએ, 5 વર્ષ થઈ ગયા ને હજી તમે નથી આપ્યા, હવે કે દિવસે તમારે આપવા છે. ત્યાં બીજો બાજુમાં બેઠો બેઠો કે મંદિરમાં ક્યાં તાણ છે, તમે શું કરવા માંગો છો? લે તારો ક્યાં જાય છે, પણ બેહને નહીં બોલવાની ટેવ, એક બોલ્યા વગર ન રહેવાય એનાથી. આપે કોક લે કોક બળતરા કોક ને. ભગવાન સહજાન સ્વામીએ એટલે માટે શિક્ષાપત્રીમાં કહ્યું કે તમે કમસે કમ તમારા ભાગમાંથી 10મો અથવા 20મો ભાગ આપો, ભગવાનને આપો. ભગવાનને ઘેરે ખોટ નથી, તમારો હાથ વળશે હાથ. તમે સત્કાર્યમાં આપશો ને તો તમારું અન્ન ધન પવિત્ર બનશે. તમે સત્કાર્યમાં આપશો ને તો તમારું અન્ન ને ધન તમારા દીકરાઓને તમારા સુખ સંસારને વધારે સુખી બનાવશે. કદાચ તમે 2,000 રૂપિયા આપો ને તો આ મંદિર બંધાય, કદાચ ના આપો તો આના આના કળશ ન ચડે એવી વાત છે. કદાચ તમે 5,000 રૂપિયા આપો ને બોટાદની સ્કૂલ બંધાય, તમે ન આપો તો એના પાયા ન બુરાય એવી વાત છે. એ તો ઈશ્વરના હાથની વાત છે, થાવું ન થાવું પરમાત્માના હાથની છે. આપણે તો કેવળ વચ્ચે લાભ લેવાનો છે. શુકદેવજી મહારાજે કહે છે કે પેલી એક સળી મારીને, ત્યાં તો એક સળીએ પેલા શુક્રાચાર્યની એક આંખ કાણી થઈ ગઈ. શુક્રાચાર્યજી બાર, તારે જે કરાવવું હોય એ કરાય, સંકલ્પ કરાવ્યો છે. હાથમાં જળ લઈ અને સંકલ્પના મંત્ર બોલે છે, ભદ્રં કર્ણે ભીષ્ણુયામ દેવા ભદ્રં પશ્યે માક્ષવીર્ય જત્રાઃ સ્થિરૈરંગૈ સ્તુષ્ટો વાગું સસ્તનુભિર્વ્યશેમહિ દેવહિતં જદાયુ. સંકલ્પ કરાવીને પાણી મૂક્યું છે. શુકદેવજી મહારાજ કહે છે, બલિ મહારાજે વંદન કરીને કહ્યું છે, ભૂદેવ બોલો ક્યાં જોઈએ છે 3 પગલા પૃથ્વી? સંકલ્પ થયો, 3 પગલા પૃથ્વી દીધી, અને જ્યાં દીધી એમ કીધું ને ત્યાં તો જોત જોતામાં પેલું વામન સ્વરૂપ વિરાટ બનતું ગયું, આકાશમાં વધતું ગયું. જોત જોતામાં ત્યાં સુધી સ્વરૂપ જતું રહ્યું કે આકાશમાં દેખાય નહીં, બાજુમાં વિંધ્યાવલી ઉભા છે. વિંધ્યાવલીની બાજુમાં પેલા એના દીકરી તારામતી પણ ઉભા છે. માં દીકરી અને બાપ બલિરાજા આ ત્રણેય ઉભા છે. વિંધ્યાવલી બહુ હોશિયાર છે, બહુ ચતુર સ્ત્રી છે, બહુ જ્ઞાની છે, સમજૂત સ્ત્રી છે. બલિ મહારાજ અને વિંધ્યાવલી મળી, બહુ જ્ઞાની છે, વિરાટ સ્વરૂપ થયું છે. જોત જોતામાં તો ભગવાન આખા આકાશમાં ફેલાઈ ગયા છે. એક એક પગલાથી સારીએ પૃથ્વી માપી લીધી, બીજું પગલું જ્યાં મૂક્યું તે ત્રિલોકી આવી ગઈ. બોલ બલી ત્રીજું પગલું ક્યાં મૂકો? 3 પગલાનો સંકલ્પ કર્યો છે ને, આ તો 2 પગલામાં સારી ત્રિલોકી આવી ગઈ. હવે ત્રીજું પગલું તું મને આપ, દીધું છે, સંકલ્પ કરાવ્યો છે, આપ. બલિ મહારાજા વિચાર કરે છે કે 2 પગલામાં સારી ત્રિલોકી લઈ લીધી, હવે મારે આપવાનું રહ્યું શું? પણ મેં કહ્યું ને બાજુમાં વિંધ્યાવલી છે ને બહુ હોશિયાર ઉભા છે. વિંધ્યાવલી, બલિ મહારાજા તો કઈ ન બોલ્યા, પણ વિંધ્યાવલી બલિ મહારાજાને ઈશારો કરીને કહે છે કે મહારાજ, પ્રભુ સારી ત્રિલોકી તો 2 પગલામાં રહી ગઈ, પણ એમાં તમે તો નથી આવ્યા ને. પ્રભુ એક કામ કરો, પુરુષોત્તમ નારાયણને કહો કે મારા મસ્તક ઉપર ત્રીજું પગલું મૂકી દે, એટલે તમારી પ્રતિજ્ઞા એ પૂરી થઈ જશે ને, પરમાત્માનું પગલું તમારા મસ્તક ઉપર આવશે ને તો તમારું કલ્યાણ થઈ જશે. એટલે બલિ મહારાજને થયું કે વાત તો સાચી છે. એમ કહેવાય છે કે બલિ મહારાજ એમ કહે છે કે પ્રભુ
ત્રીજું પગલું મૂકવું હોય ને તો મારા મસ્તક ઉપર મૂકો, અને મસ્તક ઉપર મૂકવાનું કયું ભગવાન વિષ્ણુ નારાયણે ભગવાન વામનજીએ પોતાનો જમણો ચરણ ઉઠાવી અને જમણા ચરણનો અંગૂઠો મસ્તક ઉપર મૂકીને જ્યાં દબાવ્યો ને ત્યાં એક અંદરથી પ્રવાહ નીકળ્યો છે, પાણીની ધારા નીકળી છે. ભાગવતજીની અંદર નથી એની ચોખવટ કરી, પણ બ્રહ્મવિવર્ત પુરાણમાં એમ કહેવાય છે કે વામનજી ભગવાને બલિરાજાના મસ્તક ઉપર પગ મૂક્યો, પોતાનો ચરણ મૂકતા અંગૂઠો દબાવ્યો અને એની અંદરથી જે પ્રવાહ નીકળ્યો ને એને આપણે વિષ્ણુપદી ગંગા કહીએ છીએ. આપણે શાસ્ત્રોએ વિષ્ણુપદી ગંગાનું મહાત્મ્ય તો બહુ બતાવ્યું છે, જેને શાસ્ત્રોએ વિષ્ણુપદી ગંગા તરીકે કહ્યું છે. અંતે ભગવાને ત્રિલોકીનું રાજ્ય દેવતાઓને આપી અને બલિ મહારાજને કહ્યું છે, બોલ બલિ, તારી દાનેશ્વરી ભક્તિને હું અતિ પ્રસન્ન થયો છું જોઈને. શું જોઈએ છે? બલિ મહારાજ કહે છે, પ્રભુ મારી ઉપર રાજી રહ્યો, હું પ્રહલાદનો પૌત્ર છું. તમે પ્રહલાદજીની રક્ષા કરવાને માટે નૃસિંહ સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા, એ જ આજે ભગવાન મારે ત્યાં ભિક્ષા માગવાને વાસ્તે વામન સ્વરૂપ ધારણ કરીને આવ્યા. મારાથી મોટો ધન્ય ભાગ્ય આ પૃથ્વી પર કોણ હોય? બસ મારી ઉપર રાજી રહેજો. નહીં બલિ, તારી દાનેશ્વરી ભક્તિ અતિ રાજી થયો છું. શું જોઈએ છે? માગી લે. શું માગે બલિ મહારાજ? બાજુમાં વિંધ્યાવલીએ તરત આમ ઈશારો કર્યો, પ્રભુ માગવાનો સમય છે, માગી લ્યો, આવો સમય પછી નહીં મળે. પણ શું માગું? તે કે માગવા જેવું હતું એ તો એણે માગી લીધું, હવે માગવા જેવા એ પોતે છે, માગી લ્યો, નકર હમણાં જતા રહેશે. બલિ મહારાજે કહે છે, પ્રભુ રાજી થયા હોન તો એક વાર માગું છું, પાતાળનું રાજ્ય તો મારા હાથમાં છે, હું જ્યાં રાજ્ય કરું છું ને ત્યાં દ્વારપાળ પણે તમે રહ્યો આજથી. લ્યો, બલિ પાસે લેવા ગયા તા ત્યાં પોતે હલવાઈ ગયા. ભગવાન વામનજી બલિને એમ કે છે કે જા, તારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું, આજથી તારા દ્વારપાળ પદે ભગવાન વિષ્ણુ દ્વારપાળ બન્યા છે. વિચાર કરો, આ કોને માટે બધું? ભગવાન વિષ્ણુને કંઈ જોતું નહોતું, એને ત્રિલોકીનું રાજ્ય કરવું નહોતું. આ દેવ મારે તમારે વાસ્તે આ બધું કરે છે. પાતાળમાં જઈને એ બલિ મહારાજનું દ્વારપાળ પણ એક હાથમાં લાકડી લીધી છે, પણ આ બધા સમાચાર લક્ષ્મીજીને પહોંચાડે કોણ? કોણ પહોંચાડે? કયો જ ખરે? બસ એમ ખબર તો છે બધાને, કારણ કે ટપાલ ખાતું એને હોય પૂતું. નારદ મુનિને થયું કે ઠીક હલવાણા ભગવાન, જાઓ લક્ષ્મીજી પાસે. ગયા વૈકુંઠમાં, દેવી અહીંયા બેઠા છો? હા. કેમ બેઠા છો? બસ હમણાં પ્રભુની રાહ જોઈને બેઠી છું. પ્રભુ આવવાના નથી? કેમ? અરે ક્યાં પ્રભુની વાત કરો, નીચે બલિ મહારાજાના દરબારમાં દ્વારપાલ થઈને રહ્યા છે, અહીં તમે રાહ જોવો છો? નારદ મુનિ કે છે કે માં, ત્યાં દ્વારપાળપણું કરે છે, જોવા જવું હોય તો જાઓ. લક્ષ્મીજીને થયું કે વળી પાછું શું થયું? નારદજી કહેતા હોય ને ખોટું ન કહેતા હોય, એના સમાચાર ખોટા તો હોય જ નહીં, કારણ કે ઓલી અનસૂયાની વખતે એને ખ્યાલ આવી ગયો હતો, ત્રીજા સ્કંદમાં અનુભવ કરી લીધો હતો. લક્ષ્મીજી ગયા પાતાળમાં, જોયું ને ત્યાં તો ભગવાન દ્વારપાળપણું કરે છે, હવે એને છોડાવવા કેમ? વિચાર કરે છે, ભગવાનને છોડાવવા માટે કંઈક ઉપાય ગોતવો. પણ એમ કહેવાય છે કે બલિ મહારાજને કોઈ બેન નહોતી, એટલે પોતાનું લક્ષ્મી સ્વરૂપ એને સંકેલી અને એક સામાન્ય સ્ત્રીનું સ્વરૂપ લઈ અને એમ કહે છે કે બલિ મહારાજના દરબારમાં ગયા લક્ષ્મીજી, અને લક્ષ્મીજીએ વંદન કરીને ભાઈને કીધું છે કે ભાઈ, સાંભળ્યું છે કે તમારે કોઈ બેન નથી અને મારે ભાઈ નથી, એટલે આજથી હું તમારી ધર્મની બેન ને તમે મારા ભાઈ, જો મને સ્વીકારો તો મારે તમારા ભાઈ તરીકે રહેવું છે. બલિને એમ છૂછે કે મારા રાજ્યમાં આવે અને બેન થઈને આવે તો મારે સ્વીકારી લેવી જોઈએ, મંજૂર છે,
બલી મહારાજના દરબારમાં એક મહિનો ગયો, બે મહિના ગયા, ત્રણ મહિના ગયા, ચાર મહિના ગયા, એમાં બરોબર શ્રાવણી પૂનમ આવી. બલી મહારાજ પાસે જ્યારે સવારના પોરમાં બહેન જાય છે, રક્ષાનું બંધન કરે છે, ત્યારથી આપણે ત્યાં રક્ષાબંધનનો રિવાજ છે. બલિ મહારાજની પહેલી રક્ષા બાંધી હતી. શ્રાવણી પૂનમને દિવસે બલિ મહારાજની બહેન લક્ષ્મીજી બન્યા અને લક્ષ્મીજીએ બલિ મહારાજને એક રક્ષાનું બંધન કર્યું છે. મારા ભાઈની રક્ષા હોજો. આજે કહે છે કે બોલો બેન, આજે રક્ષા બાંધી છે ને, તો હું ભાઈને નાતે મારે કંઈક તમને દેવું જોઈએ ને. બોલો શું જોઈએ છે, આપશો? બોલો ને શું જોઈએ છે. એમ નહીં, બંધનમાં આવો, આપશો? અરે તમે જે માગો, આ બલિની પાસે શું નથી, જે માગો એ આપવા તૈયાર. મારા બેન માટે, જે ધર્મની બેન બનીને મારી સાથે રહી છે, એને માટે આ જગતમાં કઈ વસ્તુ એવી હોય નહીં કે જેને ન દઈ શકાય. બોલો બેન, ખુશીથી માગો. મંજૂર, મંજૂર. પ્રભુ આપવા માગતા હો ને તો આ દ્વારપાળ છે ને એને છૂટા કરો. બલિ મહારાજ કહે છે, અરે તારું ભલું થાય, તારે દ્વારપાળને લેવા દેવા શું? પેલી બેને જામ કરીને આમ હાથ કર્યો ને, તે વાસ્તવિક સ્વરૂપમાં આવીને કહે છે, બલિ મહારાજ, આ દિવસ સુધી તમારી બેન થઈને રહીને એ તો હું લક્ષ્મી છું, એ નારાયણની પત્ની છું, એને છોડાવવા માટે તો આવી હતી, હવે આપવાનું કીધું છે તો આપો. બલિ કહે છે, ભારે કરી, પણ આપવાનું કીધું ને રક્ષાનું બંધન થયું એટલે આપવું તો પડે. સારું, જાઓ લક્ષ્મી, નારાયણને લઈને તમે જાઓ. અંતે નારાયણને છૂટા કર્યા છે. શુકદેવજી મહારાજ કહે છે, આ બાજુ ભગવાન પણ છૂટા થયા અને સારી ત્રિલોકીનું રાજ્ય પાછું દેવતાઓના હાથમાં આવ્યું. હવે તો સારી ત્રિલોકી દેવતાઓ ભોગવી રહ્યા છે. ધીરે 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 શુકદેવજી મહારાજે અહીંયા અષ્ટમ સ્કંધની સમાપ્તિ કરી. બલિ મહારાજ અને વામન ચરિત્રથી જ અષ્ટમ સ્કંધની સમાપ્તિ થાય છે. કાલે સવારે 10:15 બરોબર નવમ સ્કંધની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમનો જન્મ થનાર છે, એની કથાનું શ્રવણ આપણે કાલની કથામાં કરશું. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને અહીંયા જ વિરામ આપીએ. સ્વામી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આજે સુખરૂપ આપણે ચતુર્થ દિવસની અંદર પ્રારંભ કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત સપ્તાહના માધ્યમમાં ભગવાન શ્રી રામચંદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સહજાન સ્વામીના લીલા ચરિત્રનું શ્રવણ કરી રહ્યા છે. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના અવતારોની કથાનું શ્રવણ કરાવે છે. આજે તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ છે. ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય છે આજે. જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે મને તમને એક આ સંસારમાં મર્યાદા શીખવી છે. આપણા સંતો એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કર્યું એવું ન કરવું, અને ભગવાન શ્રી રામચંદ્રજીએ કહ્યું એવું નહીં, એને કર્યું એવું કરવાનું. અને ભગવાન કૃષ્ણએ જેવી લીલા કરીને એવી લીલા જો આપણે કરવા જઈએ તો ધોકા ખાવાનો વારો આવે. એટલે એણે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞા પ્રમાણે જીવવાનું. બંને અવતારો ઈશ્વરના જ છે. બંને અવતારો અંતે પરમબ્રહ્મ પુરુષોત્તમ નારાયણમાંથી નીકળેલા છે.
પણ લીલા ભેદ છે, યુગ ભેદને કારણે લીલા ભેદ બન્યું, જેને કારણે ઉપાસ્ય દેવમાં ફાટા પડ્યા. પણ ઈશ્વર જે કંઈ ક્રિયાઓ કરે છે એ જીવના હિતને માટે કરે છે. કાલે સવારની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના બાલચરિત્રો આવશે, આપણે શ્રવણ કરીશું. શુક્રવા એ માખણની ચોરી કરતા હોય તો શુક્રવા, એ રાસ રમતા હોય તો શુક્રવા, એ લીલા કરતા હોય તો શુક્રવા, એ ભગવાન સ્વામિનારાયણ સુવાસીની ભાભીની અંગૂઠી ચોરી અને કંદોઈને ત્યાં જઈને પેંડા લઈને ખાતા હોય તો એ ચોરી શુક્રવા ભગવાને કરી. એની પાછળ ભક્તોની ભાવના સમાયેલી છે. નિરોધ લીલાનું વર્ણન કર્યું છે દસમ સ્કંદમાં, કાલે શ્રવણ કરીશું આપણે. શુકદેવજી મહારાજ આજે કથાથી થોડાક વિપરીત નીકળે છે, કારણ કે અત્યાર સુધીની કથાઓ હતી એ દેવ અને દાનવોના યુદ્ધની કથા હતી, જ્યારે આજે પૂર્વાર્ધ ભાગની કથામાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમના અગ્રજોની કથા છે, સૂર્યવંશી રાજાઓની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. મન્વંતરાણી સર્વાણી મનુ મહારાજની કથાનું, શ્રાદ્ધદેવ મરુ મહારાજની આજે તો કથા આવશે, વૈવસ્વત મનુની કથા આપણે સાંભળી ગયા, આજે સૂર્યવંશમાં જેનો જન્મ છે એવા શ્રાદ્ધદેવ મનુ મહારાજનો ઇતિહાસ. યાદ રાખજો, ભગવાન રામચંદ્રજીના જન્મમાં કેટલી કથાઓ જોડાયેલી છે, કેટલી સાંકળ બનેલી છે એક યાદ રાખજો ભક્તો. પરીક્ષિત મહારાજા ગુરુને એમ કહે છે કે ગુરુદેવ, આપે સત્યવ્રત રાજાની કથાનું પણ અંતે વર્ણન કર્યું. નવમ સ્કંદની અંદર જે સત્યવ્રત રાજાએ ભગવાન શ્રી મત્સ્યાવતાર થકી વેદનું ગાન શ્રવણ કર્યું છે અને પ્રલયના અંત ભાગમાં એ જ સત્યવ્રત રાજાને આ સૃષ્ટિની અંદર જ્ઞાન અને વેદને જીવંત રાખવાને વાસ્તે ઉપદેશ કર્યો, એની પણ કથા સાંભળી. આપણે કાલે નહોતા લઈ શક્યા, અત્યારે ટૂંકમાં મેં લીધી છે. સત્યવ્રત રાજા નદીએ સ્નાન કરવા જાય છે અને અંજલિ ભરે છે ને ત્યાં હાથમાં મત્સ્ય આવે છે અને એ જ મત્સ્ય ભગવાન મત્સ્ય સ્વરૂપે પ્રગટ થઈને આવ્યા છે સત્યવ્રત રાજાને જ્ઞાન દેવાને માટે. આજથી સાતમે દિવસે પૃથ્વીનો પ્રલય થઈ જશે. શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત એ સત્યવ્રત રાજાની કથા કહી, હવે તને નવમ સ્કંદની અંદર પ્રવેશ કરાવું છું જે સૂર્યવંશી રાજાઓની કથા છે. રાજન, ભગવાન નારાયણની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું છે અને એ કમળમાંથી ચતુર્મુખ બ્રહ્માનો જન્મ થયો છે. ચતુર્મુખ બ્રહ્મા થકી મરીચ્યાદિક ઋષિઓનો જન્મ થયો છે, એના વંશમાં કશ્યપ મુનિનો જન્મ થયો છે, કશ્યપના વંશમાં વિવસ્વાનનો જન્મ થયો છે અને વિવસ્વાનના વંશમાં શ્રાદ્ધદેવ મનુ મહારાજનો જન્મ થયો છે. ભક્તજનો, આ શ્રાદ્ધદેવ મનુ મહારાજની કથા છે ને થોડીક આ સૃષ્ટિથી અને સૃષ્ટિના ક્રમથી આપણને વિપરીત લાગશે. આ શ્રાદ્ધદેવ મનુ મહારાજને એક પત્ની જેનું નામ હતું શ્રદ્ધા, પણ શ્રાદ્ધદેવ મનુ મહારાજથી વંશ અટકી ગયો, એને એક દીકરો નહોતો
એટલે વિચાર થયો કે ગુરુ વશિષ્ઠને બોલાવી અને પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરવામાં આવે જેનાથી દીકરાનો જન્મ થાય. વશિષ્ઠ ગુરુને બોલાવ્યા છે, મિત્રાવરુણની આરાધના કરવાની વાત છે, કારણ કે પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરવાનો છે, મિત્રાવરુણની આરાધના કરવી જ પડે. વૈદિક વિધિ પુરસ્સર ઋગ્વેદના નિયમાનુસાર મિત્રાવરુણની આરાધના કરવામાં આવે તો પુત્રનો જન્મ થાય અને શ્રાદ્ધદેવ મહારાજ તો અંતે બ્રહ્માજીના પુત્ર થયા છે, એના વંશમાં જેનો જન્મ છે અને સૃષ્ટિનો ક્રમ હજી તો આગળ વધારવાનો છે, સૃષ્ટિ વધારે પ્રજ્વલિત કરવાની છે. શ્રીદેવજી મહારાજ કહે છે, શ્રાદ્ધદેવ મનુ મહારાજને વિચાર થયો છે કે દીકરાનો જન્મ થાય તો મારો વંશ આગળ ચાલે. બોલાવ્યા વશિષ્ઠ ગુરુને. ગુરુદેવ, બોલો મહારાજ, શું છે? ગુરુજી, બ્રહ્માજીની આજ્ઞા છે એટલે સૃષ્ટિનો ક્રમ તો આગળ વધે છે, પણ મારાથી સૃષ્ટિનો ક્રમ અટકી ગયો છે. જો આપણે મિત્રાવરુણનું આહ્વાન કરીએ અને એની આરાધના જો કરીએ, એક યજ્ઞ કરવામાં જો આવે તો દીકરાનો જન્મ થાય, આપ જો રજા આપતા હોય તો એક યજ્ઞ પ્રારંભ કરીએ. વશિષ્ઠ મુનિને થયું, વાત પણ સાચી છે, યજ્ઞ કર્યા સિવાય અને ત્યાં દીકરાનો જન્મ થાય એમ નથી, અને એવું આહ્વાન કરવામાં આવે કે આને ત્યાં દીકરાનો જન્મ થાય, એના વંશજનો જન્મ થાય, દીકરીનો જન્મ ન થાય એ ધ્યાન રાખવું પડે. કારણ કે દરેકના મંત્રો જુદા જુદા હોય છે, દરેકને માટે ઋતુદાન કાળ જુદું જુદું હોય છે. યજ્ઞ યજ્ઞનું કામ કરે છે, પણ યજ્ઞના મંત્રો ઋતુદાનનો સમય પણ બતાવે છે. દીકરીનો જો જન્મ કરવાનો હોય તો એક તિથિમાં ઋતુદાન કરવું પડે, અને દીકરાનો જો જન્મ કરવાનો હોય તો એ પ્રમાણે મંત્રનો પાઠ કરીને બેકી તિથિમાં, બીજ, ચોથ, છઠ, એમાં વળી આઠમ વર્જ્ય છે, ચૌદશ વર્જ્ય છે, આવું પાછું સત્સંગી જીવનના પંચમ પ્રકરણની અંદર બતાવ્યું છે. ગુરુ મહારાજને વાત કરી છે, ગુરુદેવ યજ્ઞનો પ્રારંભ કરવો છે. ભલે એક યજ્ઞ શરૂ થયો છે, ઋત્વિજ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે, એમાં શ્રાદ્ધદેવ મનુ મહારાજને વિચાર એવો હતો કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય, પણ માની ઈચ્છા શું હોય? મારે ત્યાં દીકરીનો જન્મ થાય. એટલે પેલા શ્રદ્ધા નામના મનુ મહારાજના પત્ની હતા, એણે ધીરે રહીને પેલા ઋત્વિજ બ્રાહ્મણોને એમ કહ્યું કે ધ્યાન રાખજો, મંત્રનું આહ્વાન કરો ને તો એવા મંત્રનું આહ્વાન કરજો કે મારે ત્યાં દીકરીનો જન્મ થાય, ભૂલશો નહીં. પેલા બ્રાહ્મણો કે છે, વાંધો નહીં. બીજે દી યજ્ઞનો પ્રારંભ થયો, મિત્રાવરુણની આરાધના શરૂ થઈ. ન તો વશિષ્ઠ ગુરુને ખબર, ન શ્રાદ્ધદેવ મનુ મહારાજને ખબર. એક બાજુ હોતાઓ હવિષ્યાન્ન હવનની અંદર આહુતિ આપી રહ્યા છે મહારાજ, પેલી કન્યા, પેલી સ્ત્રી શ્રદ્ધા, એણે પેલા બ્રાહ્મણોને કહી દીધું હતું કે દીકરીનો જન્મ થાય એવો મંત્ર ભણજો. એટલે પેલા બ્રાહ્મણોએ એવા મંત્રનું ગાન કર્યું કે આને ત્યાં દીકરીનો જન્મ થાય. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, ચાર, પાંચ, છ ને સાત દિવસ સુધી યજ્ઞ ચાલ્યો. વશિષ્ઠ ગુરુને પણ ખબર નથી કે આની અંદર કેવા મંત્રોનું ગાન થઈ રહ્યું છે. શ્રાદ્ધદેવ મનુ મહારાજને પણ ખ્યાલ નથી. પરીક્ષિત, સમય જતા 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 શ્રદ્ધા થકી દીકરીનો જન્મ થયો છે, અને જ્યારે દીકરીનો જન્મ થયો ને ત્યારે ખ્યાલ આવ્યો મનુ મહારાજને કે હો, દીકરીનો જન્મ થયો, આમ કેમ થયું? આપણે તો વંશ જ જોતો હતો.
ગુરુ વશિષ્ઠ પાસે ગયા છે, ગુરુદેવ બોલો શું છે? ગુરુદેવ આરાધના કરી, મિત્રાવરુણની આરાધના કરી, યજ્ઞ કર્યો, પણ ફળ વિપરીત મળ્યું. કેમ ગુરુદેવ, દીકરીનો જન્મ કેમ થયો? વશિષ્ઠ મુનિ સાંભળીને વિચાર કરે કે યજ્ઞ મિત્રાવરુણનો કર્યો, દીકરાનો જન્મ થાય એટલે માટે આપણે યજ્ઞ કર્યો, અને દીકરીનો જન્મ કેમ થયો? માનો ન માનો, કંઈક હોય ખરું. વશિષ્ઠ મુનિએ જ્યાં ધ્યાનમાં જઈને જોયું ને ત્યાં તો ખ્યાલ આવ્યો પરિસ્થિતિનો. આ તો પહેલેથી જ બધું શ્રદ્ધાએ બાફી માર્યું છે. યજ્ઞ જે અર્થે કરવામાં આવ્યો તો ત્યાં દીકરીનો જન્મ થાય એવો યજ્ઞ કરાવ્યો. આ તો બ્રાહ્મણોને ફોડી લીધા હતા. હવે દીકરીને સાચવવાની તો ખરી. ધીરે ધીરે દીકરી મોટી થઈ, એનું નામ પાડવામાં આવ્યું ઈલા. જોજો આ સંસારના ક્રમમાં એક કેવો અદ્ભુત ઇતિહાસ છે. ઈલા થઈ છે, પણ મનુ મહારાજની મનઃકામના તો પૂર્ણ થઈ નહીં. વશિષ્ઠ ગુરુને કહે છે, ગુરુદેવ આપની ઈચ્છા હોય ને એમ થશે, હવે જેમ તમારે કરવું હોય ને એમ કરજો ગુરુદેવ. કે નહીં મનુ, ગમે એમ કરીને દીકરાનો જન્મ થાય અથવા તો દીકરો મળે એવું તો કંઈક કરવું જોઈએ ને. ગયા કૈલાસ પર્વત ઉપર વશિષ્ઠ ગુરુ. કૈલાસ પર્વત ઉપર જઈને ઘોર તપશ્ચર્યા કરી છે શરૂ. ભગવાન શંકરને યાદ કરે છે, ભગવાન ભોળાનાથની ઉપર પ્રાર્થના કરે છે. અંતે ભોળાનાથે દર્શન દીધું છે. બોલો વશિષ્ઠ ગુરુ, તમારે શું જરૂર પડી તપ કરવાની? ભોળાનાથને વંદન કર્યું છે. વશિષ્ઠ ગુરુ એમ કહે છે કે ભોળાનાથ, ઈચ્છા તો હતી કે દીકરાનો જન્મ થાય, પણ શ્રદ્ધાએ જ જ્યારે બાફ્યું છે દીકરીનો જન્મ થયો. હવે આપ જો કંઈક દયા કરતા હો ને તો એનો વંશ આગળ ચાલે. ભગવાન શંકર કહે છે, જાઓ તમને એક મંત્ર આપું છું, એ મંત્ર એ દીકરીના કાનમાં રેડજો, દીકરી મટીને દીકરો બની જશે. વશિષ્ઠ મુનિ આવ્યા અહીંયા ઈલા પાસે. ઈલાના કાનમાં મંત્રનો પાઠ કર્યો છે. ઇતિહાસ એમ કહે છે કે જે દીકરી છે એમાંથી દીકરો બની ગયો છે. વિચાર કરો, એક જે 10 વર્ષની દીકરી થઈ ગઈ છે અને 10 વર્ષ જેને પોતે કન્યાનો રૂપ ધારણ કર્યું છે, એને એક મંત્રનું ગાન કરવાથી આખું એનું શરીર ચેન્જ થઈ ગયું. કેટલી અદ્ભુત કથા છે. એટલી અટકે એમ નથી, દીકરો થઈ ગયો. હવે તો એનું નામ ઈલા રેખાય નહીં, નવું નામ પાડવામાં આવ્યું. એનું નામ પાડ્યું છે સુદ્યુમ્ન. હવે ઈલા મોટી અને સુદ્યુમ્ન થયા, રાજકુંવર બન્યા છે. કુંવરી મોટી અને રાજકુંવર બન્યા છે. એક દિવસનો સમય છે, આ રાજકુંવર સુદ્યુમ્ન અશ્વ ઉપર આરૂઢ થઈ અને પોતાના પ્રધાનોની સાથે ફરવા નીકળેલા. ફરતા 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 કૈલાસ પર્વતની તળેટીમાં જ્યાં આવે ને ત્યાં પરીક્ષિત દશા એ થઈ કે પેલા સુદ્યુમ્ન, એનો ઘોડો અને એની સાથે રહેલા પ્રધાન બધા પાછા સ્ત્રી થઈ ગયા. એક થાય તો સમજી શકાય કે અંતે તો એ દીકરી હતી ને, પણ પેલો ઘોડો ઘોડી બની ગઈ, સુદ્યુમ્ન પાછા હતા એવાને એવા સ્ત્રી થઈ ગયા, એની સાથે રહેલા પેલા પ્રધાનો પણ સ્ત્રી બની ગયા. પરીક્ષિત મહારાજા કહે છે, ગુરુદેવ એવું કેમ બન્યું કે એ સ્થાનની અંદર ગયા તો ત્યાં એ લોકો સ્ત્રીનું રૂપ લઈ લીધું? શુકદેવજી મહારાજ કહે છે કે રાજન, એક અદ્ભુત ઇતિહાસ બન્યો છે ત્યાં. નાનો એવો ઇતિહાસ છે, પણ એની પાછળ એક કહાની છુપાયેલી છે.
શું છે? એક દિવસનો સમય છે, ભગવાન ભોળાનાથ પોતાના અર્ધાંગના પાર્વતીની સાથે નિર્વસ્ત્ર વિહાર કરી રહ્યા છે. એ કૈલાસ પર્વતની તળેટીમાં ભગવાન ભોળાનાથ અને એના અર્ધાંગના પાર્વતી નિર્વસ્ત્ર વિહાર કરી રહ્યા છે. અને એ સમયમાં ત્યાં ઋષિ મુનિઓ ભોળાનાથના દર્શન કરવા માટે આવ્યા, વસ્ત્ર પહેર્યા નથી, ખોળામાં પાર્વતી બેઠા છે. પેલા સંતો દર્શન કરવા માટે આવ્યા એટલે ભગવાન શંકર તો ઠીક, પણ પાર્વતીજી શરમાઈ ગયા એટલે ઊભા થઈને જતા રહ્યા. ઋષિમુનિઓએ પણ પોતાના મોઢા ફેરવી લીધા, પણ આવી ગયા પછી શું થાય? એ વખતે ભગવાન શંકરે ત્યાં શાપ આપ્યો છે કે આ તો સ્ત્રીની રમણભૂમિ છે, અહીંયા ઋષિમુનિઓ આવે, આ અમારા અર્ધાંગનાની રમણભૂમિમાં ઋષિઓને પ્રવેશ ન હોય, અને નિર્વસ્ત્ર અમે જ્યારે રમણ કરી રહ્યા હોઈએ ત્યારે અહીંયા રજા સિવાય અવાય કેમ ઋષિઓથી? ભગવાન શંકર કૃપાયમાન થઈને શાપ આપે છે, જાઓ, આજથી જ્યાં સુધીની અમારી રમણભૂમિ છે એની અંદર કોઈ પણ પુરુષ આવશે ને એ સ્ત્રી બની જશે. અને એ જગ્યાએ પરીક્ષિત આ સુદ્યુમ્ન અને એનો ઘોડો અને એના પ્રધાનો બધા આવતાની સાથે સ્ત્રી બની ગયા. હતી એની એ દશા થઈ પછી ઈલામાંથી સુદ્યુમ્ન બન્યા, પાછા હતા એના ઈલા બની ગયા. કરવું શું હવે? એક દિવસનો સમય છે, આ ઈલા અને એની સહેલીઓ એની બેનપણીઓ બગીચાની અંદર રમવા માટે જાય છે. એ સમયની અંદર બુદ્ધ ત્યાં પધાર્યા છે, સ્વયં બુદ્ધ ભગવાન. ભગવાન બુદ્ધ એટલે બુદ્ધ ભગવાન નહીં, જે આપણે ગ્રહની વાત કરીએ છીએ બુદ્ધ ગ્રહ છે એ ત્યાં પધાર્યા છે. અને એ આવતા જ ઈલાની નજર બુદ્ધ ઉપર પડી અને બુદ્ધની નજર ઈલા ઉપર પડી, બંનેનો તાંત્રિક સંબંધ બંધાયો, નજરથી સંબંધ બંધાયો, અને માંત્રિક દાન કર્યું. માંત્રિક ઋતુદાનથી એને ત્યાં એક દીકરાનો જન્મ થયો, જેને આપણે પુરુરવા કહીએ છીએ. પુરુરવાની કથા તો ઇતિહાસની અંદર અદ્ભુત કથાઓ છે, પણ ભાગવતજી એને બહુ વર્ણન કરીને નથી બતાવી એટલે આપણે કંઈ વર્ણન કરતા નથી. પણ આ બાજુ ઈલાનું શું કરવું હવે? વશિષ્ઠ મુનિને તો એની પરિસ્થિતિ રહી, પાછા ગયા કૈલાસમાં. ભગવાન શંકરને યાદ કરે છે, ભોળાનાથ આ શું, તમે જ ઈલા બનાવી, તમે જ પાછા સુજ્યુમ્ન બનાવ્યા, અને તમારી જ રમણભૂમિમાં પાછા ઈલા બન્યા, એ તમારા શાપથી, આ તમારાથી જે થાય છે એ થાય છે, હવે કંઈક દયા કરો. ભગવાન શંકર કહે છે કે હવે પછી કેટલીક વાર અને છતાં જાઉં, વરદાન આપું છું, પણ એક વાત રહેશે, એક વાતની તકલીફ જરૂર રહેશે. હવે સતત આ ઈલામાંથી સુજ્યુમ્ન નહીં બને, પણ એક મહિનો ઈલા ને એક મહિનો સુજ્યુમ્ન, એક મહિનો ઈલા ને એક મહિનો સુજ્યુમ્ન, એક એક મહિનાના વારા કાઢવાના. હવે આ તે કઈ પોહાય? આશીર્વાદ આપી દીધો, એક મહિનો પેલી ઈલા થાય, એક મહિનો સુજ્યુમ્ન. કેટલી એક વિચિત્ર કહાની છે. વિચાર કરો, ભાગવતજીના નવમ સ્કંદની અંદર બીજા જ અધ્યાયમાં આ કથા બતાવવામાં આવી છે. કેટલી વિચિત્ર કહાની છે. સંસારમાં ક્યાંય જોવામાં આવ્યું છે? સમજી શકાય છે, આજકાલનો વૈજ્ઞાનિક યુગ છે, અને વૈજ્ઞાનિક યુગમાં એવું પણ અનુભૂત થાય છે કે સ્ત્રી હોય એ સ્ત્રીમાંથી પુરુષ બનાવવામાં આવે છે. કદાચ તમે તો ન જોયું હોય, મેં તો એવો પુરુષ પણ જોયો છે. આપણો સત્સંગી છે, સ્વામીને ખ્યાલ હશે, રતન પર છે ને, જ્યાં અહીંયા મૂળીની અંદર, મૂળીની બાજુમાં રતન પર, ત્યાં એક આજે ગૌરાંગ કરીને હરિભગત છે, એને બે છોકરાઓ પણ છે. ક્યારેક જો જોવામાં આવે તો મળજો, હું તો એને મળ્યો છું સારી રીતે, ડભાણ દર્શન કરવા આવ્યા હતા ને. એનું નામ હતું ગૌરી, અને કોલેજની અંદર ભણતા હતા. બે બેનપણીઓ હતી, પણ એને પેટમાં દુખવામાં આવ્યું અને ડોક્ટરોને બતાવવામાં આવ્યું એટલે અમદાવાદના ડોક્ટરોએ એમ કીધું કે આને બોમ્બે જસ્ટલોક હોસ્પિટલની અંદર લઈ જાઓ.
પેલી ગૌરીને જસલોક હોસ્પિટલમાં લઈ ગયા એટલે ત્યાંના ડાક્ટરોએ એમ કીધું કે 1.5 લાખ રૂપિયા જો ખર્ચો કરો ને તો આનામાં છોકરાનો અંશ છે. હવે એનો બાપ, એને 6 દીકરી અને એના બાપે કેટલી પ્રાર્થના કરી હતી ભગવાનની પાસે કે દીકરાનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય. પણ આ 7મી દીકરી થઈ ને ત્યારે એને સંતો પાસે જઈને પ્રાર્થના કરી હતી. એ વખતે 110 વર્ષના એક વયોવૃદ્ધ સંત હતા, 3-4 વર્ષ પહેલા હમણાં જ ધામમાં ગયા છે, મૂળીમાં આપણે સંત હતા. એની પાસે જઈને એના બાપે પ્રાર્થના કરી કે ગુરુદેવ, હવે કંઈક જો આપ આશીર્વાદ દો ને તો દીકરાનો જન્મ થાય, નહીતર 7મી દીકરી થઈ છે. ત્યારે એ ગુરુએ એમ કીધું હતું કે માનને એ 7મી દીકરી દીકરો જ છે, એ દીકરો જ છે તારો, એમ માનજે. અને એ આશીર્વાદથી જસલોક હોસ્પિટલની અંદર એનું ઓપરેશન કરવામાં આવ્યું અને એ ગૌરી મટીને ગૌરાંગ બનાવવામાં આવ્યો અને એની બેનપણી સાથે જ એને લગ્ન કર્યું અને આજે એને 2 દીકરા છે. અહીં દર્શન કરવા પણ એકવાર આવી ગયો છે, ચુસ્ત સત્સંગી છે. ઇતિહાસ આજનો વૈજ્ઞાનિક યુગ આ કરી શકે છે, પણ ભૂતકાળનો એ માંત્રિક યુગ જે મંત્રથી ક્રિયાઓ કરતા હતા, મંત્રથી દાન આપતા હતા, એ યુગની અંદર 1 મહિનો સ્ત્રી રહે અને 1 મહિનો પુરુષ થાય, આ તો અતિ અદ્ભુત કહાની છે. અંતે પછી મનુ મહારાજને વિચાર થયો કે આમાં કઈ બહુ જામી નહીં, એટલે ફરી પાછું તપ શરૂ કર્યું છે. અને તપ શરૂ કરતા એમાંથી ઉત્કલ, ગઈ અને વિમલ આવા 3 દીકરાઓનો જન્મ થયો છે. રાજ્યગાદી એને સોંપી અને સૃષ્ટિનો વિસ્તાર કરવાને માટે શ્રાદ્ધદેવ મનુ મહારાજા જંગલની અંદર જઈને તપ કરવા બેસી ગયા છે, ઘોર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે. વિચાર છે કે એવા દીકરાને જન્મ આપું કે સારી એ ત્રિલોકીને વિસ્તાર કરે, મારા સૂર્યવંશનો વિસ્તાર કરે એવા દીકરાને હું જન્મ આપું. સમય જતા જતા સુખદેવજી મહારાજ કહે છે 1000 વર્ષ સુધી શ્રાદ્ધદેવ મહારાજે તપ કર્યું છે. ભાગવતજીનો 9મા સ્કંદનો 3જો અધ્યાય વાંચજો, આ કથા બતાવે છે. 1000 વર્ષ સુધી તપ કર્યું અને એ તપના પ્રભાવથી શ્રાદ્ધદેવ મનુ મહારાજાએ શ્રદ્ધા થકી ભૌતિક સુખ વડે કરીને 10 દીકરાને જન્મ દીધો છે. આ 10 દીકરાઓ થકી સારા એ સંસારનો ફેલાવો થયો છે. એમાં પહેલાનું નામ છે ઇક્ષ્વાકુ, જેના વંશમાં મર્યાદા પુરુષોત્તમનો જન્મ છે. શુકદેવજી મહારાજ કહે છે એમાં પહેલાનું નામ છે ઇક્ષ્વાકુ, બીજા દીકરાનું નામ છે નૃગ, ત્રીજા દીકરાનું નામ છે સરિયાતી, ચોથા દીકરાનું નામ છે દિષ્ટ, 5મા દીકરાનું નામ છે ધૃષ્ટ, 6ઠ્ઠાનું નામ છે કરુષ, 7મા દીકરાનું નામ છે નરિષ્યંત, 8માનું નામ પૃષભ, 9મા દીકરાનું નામ છે નાભાગ અને 10મા દીકરા કવિ થયા છે. આમ 10 દીકરાનો જન્મ થયો છે. આ દરેકની સૃષ્ટિનો ક્રમ બતાવે છે, આપણે પણ લેશું, ધીરે ધીરે આગળ વધીએ છીએ. પણ કોઈ એક પછી એક દીકરાનો ક્રમ નથી બતાવ્યો ભાગવતજીની અંદર. પહેલા 3જા દીકરાનો વંશ બતાવ્યો, પછી 9માનો, પછી 8માનો, પછી 10માનો, પછી 7મા દીકરાનો, પછી 6ઠ્ઠા દીકરાનો, પછી 5મા દીકરાનો, પછી 4થાનો અને પછી પહેલા ઇક્ષ્વાકુ વંશનો બતાવ્યો છે અને ત્યાર પછી બીજા દીકરાનો વંશ બતાવશે. આવી રીતે ક્રમ વિપરીત કરી અને સુખદેવજી મહારાજ ખબર નહીં કયા આશયથી આવો ક્રમનો વિપરીત બતાવી દીધું છે આપણને. પણ ભાગવતજીની અંદર કોઈ દીકરાનો ક્રમ નથી રાખ્યો, એટલે આની અંદર જે ક્રમથી આવે છે ને એની કથા આપણે લઈએ. પહેલા જ 9મા સ્કંદના 3જા અધ્યાયમાં 3જા દીકરાના વંશનો ક્રમ બતાવ્યો છે, જેને શરિયાતી નામ પાડ્યું છે.
શ્રીદેવજી મહારાજ કહે છે, આ સરિયાતી રાજા છે, હજારોની સંખ્યામાં જેને સેવિકાઓ છે, સેવકો છે, એક પત્ની છે. સમય જતા 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 પરીક્ષિત, એને ત્યાં એક દીકરીનો જન્મ થયો, જેનું નામ પાડવામાં આવ્યું છે સુકન્યા. યાદ રાખજો, નામ જેટલા યાદ રહે ને એટલા યાદ રાખજો. આ સુકન્યાનો જન્મ થયો છે, સરિયાતી રાજાને ત્યાં જન્મ થયો, એનું નામ સુકન્યા. ધીરે 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 આ કન્યા મોટી થઈ છે. એક દિવસનો સમય છે, જંગલની અંદર ફરવા માટે પોતાની બેનપણીઓ સાથે જ્યારે જાય છે, એવામાં એક રાફડો દેખાયો છે. એમ તો શ્રીજી મહારાજે સત્સંગી જીવનની અંદર આ કથાને યાદ કરી છે એટલે ભક્તજનોને ખ્યાલ હશે, પણ ભાગવતજીમાં વિસ્તાર કર્યો છે. આ સુકન્યા રાજકુવારી છે, એની બેનપણીઓ સાથે જ્યારે જંગલની અંદર જઈ અને ફરવા માટે નીકળે છે, એમાં એક રાફડો જોયો. સુકન્યાને એમ થયું, ઓહો આ તો રાફડો છે, શું હશે આની અંદર, લાવ નજીક તો જાઓ. જ્યાં નજીક જઈને નજર કરે ને ત્યાં તો અંદરથી બે ચળકાટ વર્તો તેજ દેખાય.